વડોદરાના સાવલી ખાતેથી ઝડપાયેલા ડ્રગ્સના મામલે વધુ એક ઇનપુટ મળતા એટીએસ દ્વારા એસઓજીને સાથે રાખીને વડોદરાના સાકરદા ખાતે આવેલ ગોડાઉનમાં દરડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ડ્રગ્સ બનાવવા વપરાતા કાચા માલનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાતમાં મોટાભાઈ ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું બહાર આવ્યું છે અને છેલ્લા થોડા સમયગાળામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે વડોદરાના સાવલી તેમજ ભરૂચ જિલ્લાના પાનોલી ખાતેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયા બાદ ગુજરાત એટીએસની ટીમને વધુ એક ઇનપુટ મળ્યું હતું જેના આધારે વડોદરા જિલ્લાના સાંકરદા ખાતે આજે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સાંકરદા ખાતે આવેલી ગોડાઉનમાં પોલીસે રેડ કરી હતી સાવલીના મુખ્ય આરોપી પિયુષ પટેલને સાથે રાખીને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં કાચા માલનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે હાલ સુધી એટીએસ દ્વારા કેટલાનો જથ્થો ઝડપાયો છે અને કયું કેમિકલ ઝડપાયું છે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી જાણવા મળ્યા મુજબ પિયુષ પટેલ દ્વારા આ ગોડાઉન પાંચ વર્ષ અગાઉ ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં કેમિકલની આડમાં ડ્રગ્સનું રો મટીરિયલ રાખવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે એટીએસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે